5 છે, ફિલ ધ ટેબલ, એટલે કે ટેબલ માં જે જગ્યા ખાલી છે એને ફિલ કરવાની છે, કે ખાલી જગ્યા પૂરવાની છે ટેબલ માં. ફ્રેન્ડ્સ, તો પહેલું છે ઘઉંની ગુણ. ઘઉંની ગુણ નું વજન કેટલું છે? 100 કિલોગ્રામ. અને તેના નગ કેટલા છે ગુણના? 3. તો 100 ને 3 સાથે ગુણાકાર કરીએ એટલે ફ્રેન્ડ્સ 3 એકા 3 અને 2 0 પાછળ એટલે કે 300 કિલોગ્રામ. પછી છે ફ્રેન્ડ્સ ચોખાની ગુણ, એના વજન કેટલો છે? 50 કિલોગ્રામ. ફ્રેન્ડ્સ, તમને ત્યાં નંગ નથી આપેલા, ડાયરેક્ટ એનું કુલ વજન આપેલું છે. ફ્રેન્ડ્સ, કુલ વજન શું આપેલું છે? વજન છે ફ્રેન્ડ્સ 50 અને નંગ, એક નંગે 50 છે. તો તમને કેટલા કીધા છે? ડાયરેક્ટ એનું કુલ વજન 100. તો 100 એ કેટલા નંગ થશે ફ્રેન્ડ્સ? તો ત્રી રાશિ મૂકીશું, 100 × 1/50. 0 0 ઉડી ગયા ફ્રેન્ડ્સ, છેદાને અંશના 10 અને 5, તો ફ્રેન્ડ્સ 5 ના ઘડિયામાં 10 ની આવે, 5 2 10 અને 2 1 2. તો શું લખીશું અહીંયા? 2 નંગ. કેટલા નંગ હશે? ચોખાની ગુણના 2 નંગ. તો ખાલી જગ્યામાં લખીશું 2. પછી છે ફ્રેન્ડ્સ આગળ પાણીની ટાંકી. પાણીની ટાંકી છે 50 કિલોગ્રામ ની અને તેના નંગ છે 2. તો ફ્રેન્ડ્સ 50 કિલોગ્રામ અને નંગ 1 જ છે, એક નંગ ના 50 આપેલા છે. તો શું આવશે? 50 ના 50. નંગ 1 છે અને વજન કેટલું છે? 50. તો 1 નંગ છે તો 50 અને 1, તો 50 એકા 50 કિલોગ્રામ. પછી છે ફ્રેન્ડ્સ તિજોરી. તિજોરી ના ફ્રેન્ડ્સ તમને કેટલા કિલોગ્રામ કીધા છે? 70 કિલોગ્રામ. અને નંગ તમને આપેલા નથી, અને ફ્રેન્ડ્સ પાછળ શું કીધું છે? 70 કિલોગ્રામ છે, વજન 70 કિલોગ્રામ અને કુલ વજન પણ 70 કિલોગ્રામ. તો 70 નું 70 જ છે, એટલે કે 1 જ નંગ હશે. અહીંયા લખીશું 1. પછી છે ફ્રેન્ડ્સ પલંગ. તો ફ્રેન્ડ્સ પલંગ કીધું છે તમને, પલંગ છે 40 કિલોગ્રામ નો, તેના નંગ છે 2. તો તેનું કુલ વજન કેટલું થશે ફ્રેન્ડ્સ? 40 કિલોગ્રામ નું કુલ વજન કેટલું થશે ફ્રેન્ડ્સ? તો એના માટે ફ્રેન્ડ્સ આપણે જોઈશું આગળ. વજન ફ્રેન્ડ્સ કેટલું આપેલું છે તમને? પલંગનું વજન છે, હા અહીંયા આપેલું છે આપણને, પલંગનું વજન છે પલંગનું વજન ક્યાં છે ફ્રેન્ડ્સ? હા 40 કિલોગ્રામ. અને સામે કેટલા છે ફ્રેન્ડ્સ? નંગ કેટલા છે? 2. તો ફ્રેન્ડ્સ 4 2 8 અને 0 નું 0 એટલે કે 80 કિગ્રા થઈ ગયું ફ્રેન્ડ્સ. પછી છે અહીંયા ખુરશી, અને અહીંયા છે તેના તમને ફ્રેન્ડ્સ કિલોગ્રામ નથી આપેલા, નંગ આપેલા છે અને કુલ કિલોગ્રામ આપેલા છે. તો તમારે એક એટલે કે એક ખુરશી નું શોધવાનું છે. તો ફ્રેન્ડ્સ તમને પાછળ 20 આપેલા છે, અહીંયા કેટલા આપેલા છે ફ્રેન્ડ્સ? 4 આપેલા છે. તો ફ્રેન્ડ્સ એના માટે આપણે શું કરીશું પહેલા? તો એના માટે પહેલા તો આપણે કરીશું, હા આપણે ત્રી રાશિ મૂકીને જ ફ્રેન્ડ શોધીએ. તો તમને નંગ કેટલા આપેલા છે? હા નંગ કેટલા છે આપણને અહીંયા આપેલું છે ફ્રેન્ડ્સ, નંગ કેટલા છે? 4. તો નંગ 4 છે અને વજન કેટલું છે? કુલ વજન 20 છે. તો એક નંગ નું કુલ વજન કેટલું થશે? તો એના માટે ફ્રેન્ડ્સ આપણે ત્રી રાશિ મૂકીએ, 20 × 1/4. 4 ના ઘડિયામાં ફ્રેન્ડ્સ 20 ક્યારે આવે? 4 ના ઘડિયામાં 20 ક્યારે આવે? 4 × 5 = 20 એટલે કે 5 કિગ્રા. એક ખુરશી નું વજન કેટલું હશે? 5 કિલોગ્રામ એટલે કે 4 × 5 = 20 એનું કુલ વજન છે. પછી છે ફ્રેન્ડ્સ આગળ, પછી ક્યાં પહોંચી આપણે? ટેબલ. હા ટેબલ ના તમને ફ્રેન્ડ્સ એમાં પણ વજન નથી આપેલા અને નંગ આપેલા છે અને કુલ નંગ આપેલા છે ફ્રેન્ડ્સ, એ જ મેથડ થી કરવાનું છે. પછી છે ફ્રેન્ડ્સ આગળ નિસરણી. નિસરણી નું કુલ એક નિસરણી નું વજન છે 10 કિલોગ્રામ, નંગ નથી આપેલા અને કુલ વજન આપેલું છે. તો કુલ વજન કેટલું છે? 20. તો ફ્રેન્ડ્સ 20 કરવાનું છે, 10 આપેલા છે તો 20 કરવા હોય તો કે 10 × 2 = 20. 10 × 2 = 20 તો કેટલા નંગ થશે? 2 નંગ. પછી છે થાળી. ફ્રેન્ડ્સ થાળીમાં તમને તેનો વજન પણ આપેલો છે અને નંગ પણ આપેલા છે, પણ તમને શું નથી આપેલું? કુલ વજન નથી આપેલું થાળીનું. તો એના માટે ફ્રેન્ડ્સ આપણે કરીશું થાળીનું છે ફ્રેન્ડ્સ, થાળીના નંગ કેટલા છે આપણે પહેલા તો એક નંગ નું શોધીશું. થાળી ફ્રેન્ડ્સ થાળી કેટલી કીધી છે તમને? હા તો તમને થાળી કીધી છે એક થાળીનું. એક થાળીનો વજન ફ્રેન્ડ્સ તમને વજન તમને એક થાળીનો જ આપેલો છે પહેલા તો, કેટલો છે? 200 ગ્રામ. તો 5 થાળીનો વજન કેટલો થાય? 200 × 1/5. 200 × 1/5. તો ફ્રેન્ડ્સ 5 એકા
पांच हम 200 ने पांच साथे लेके पांच दू फ्रेंड्स 10 અને પાછળના બે ઝીરો એટલે કે 1000 ગ્રામ 1000 ગ્રામ 1000 કિલોગ્રામ 1000 ગ્રામ એટલે ફ્રેન્ડ્સ કેટલા થઈ જશે 1000 ગ્રામ એટલે કે 1 કિલો 1000 ગ્રામ એટલે કે 1 કિલો તો એ જવાબમાં આવશે 1 કિગ્રામ પછી છે વાટકા વાટકા ફ્રેન્ડ્સ તમને નંગ આપેલા છે અને કુલ વજન આપેલા છે અને પાછળ કુલ વજનમાં કીધું છે 1 કિલોગ્રામ તો વાટકાનું ફ્રેન્ડ્સ આપણે શોધીશું फ्रेंड्स વાટકાના નંગ તમને આપેલા છે તો કેટલા છે 10 10 વાટકાના નંગે વજન કેટલું છે ફ્રેન્ડ્સ તમને આપેલું છે પાછળ કુલ વજન કેટલું છે 1 કિલોગ્રામ 1 કિલોગ્રામ એટલે ફ્રેન્ડ્સ તમે કઈ રીતે લખીશું આપણે 1 કિલોગ્રામ એટલે કે 1000 ગ્રામ 1000 ગ્રામ એટલે કે 1 કિલોગ્રામ તો આપણે તેનું 1 વાટકાનું માપ શોધવાનું છે તો આપણે શોધીશું ફ્રેન્ડ્સ 1000 1 ગુણ્યા 1000 ભાગ્યા 10 તો 1000 ભાગ્યા 1000 તો 1000 ને આપણે કરીશું ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ 100 એકા 100 એટલે કે કેટલું થઈ ગયું ફ્રેન્ડ્સ 100 એકા 100 એટલે કે 100 એટલે કેટલું થયું 100 ગ્રામ એક વાટકાનું વજન કેટલું થયું 100 ગ્રામ તો અહીંયા લખીશું 100 ગ્રામ તો ફ્રેન્ડ્સ આ જ રીતે તમારે ફિલ કરવાના છે ટેબલને પછી છે ફ્રેન્ડ્સ આગળ સેકન્ડ ટેબલ આપેલું છે તમને હજી તેમાં પણ આ જ રીતે છે ફ્રેન્ડ્સ ઘઉંની ગુણ 100 કિલોગ્રામ ની છે અને સામે ફ્રેન્ડ્સ તમને શું આપેલો છે હા શું આપેલો છે તેનો કુલ વજન આપેલો છે પણ ફ્રેન્ડ્સ નંગ નથી આપેલ ફ્રેન્ડ્સ મેથડ તો આ જ છે તો ફ્રેન્ડ્સ આપણે એ પણ એક કરીને જોઈએ ઘઉંની ગુણમાં ફ્રેન્ડ્સ તમને વજન આપેલું છે અને કુલ વજન આપેલું છે તમારે શું શોધવાનું છે નંગ ગોતવાનું છે શું શોધવાનું છે નંગ ગોતવાનું છે તો ફ્રેન્ડ્સ વજન તમને કેટલું આપેલું છે વજન છે 100 અને તમારે નંગ 1 અને ફ્રેન્ડ્સ તમને કુલ વજન કેટલું આપેલું છે 200 એક નંગનું 100 100 ગ્રામ વજન છે તો 100 કિગ્રા વજન છે તો 200 કિલોગ્રામ મે કેટલા નંગ થાય તો ત્રિરાશી મૂકીશું 200 ગુણ્યા 1 છેદમાં 100 તો ફ્રેન્ડ્સ હવે આપણે ઉડાડીશું છેદમાં છે 2 કા 2 લેકે 2 9 2 કા 2 એટલે કે 2 9 2 કા 2 એટલે કે 2 9 તો અહીંયા લખીશું નંગ કેટલા 2 પછી ફ્રેન્ડ્સ આગળ તમને અહીંયા ચોખાની ગુણ કીધું છે તો તેમાં તમને વજન નથી આપેલો નંગ આપેલો છે અને કુલ વજન આપેલા છે તો ફ્રેન્ડ્સ તમે એ કઈ રીતે શોધશો ફ્રેન્ડ્સ તમને જે આપેલું છે એ ત્રિરાશી રૂપમાં ગોઠવીને પછી જ ગોઠવવાનું છે તો ફ્રેન્ડ્સ તમને નંગ આપેલા છે નંગ કેટલા છે 3 અને વજન કેટલો છે કુલ કુલ વજન છે 150 3 નંગે કુલ વજન 150 તો 1 નંગે કેટલો વજન થાય તો 1 ગુણ્યા 150 ભાગ્યા 3 તો ફ્રેન્ડ્સ 150 ના 3 ભાગ પાડવાના છે 150 ના આપણે ફ્રેન્ડ્સ કેટલા ભાગ પાડવાના છે 3 ભાગ પાડવાના છે તો આપણે 150 ના 3 ભાગ પાડીશું 150 અહીંયા 3 3 ના ઘડિયામાં ફ્રેન્ડ્સ ક્યાં 15 આવે 3 1 3 3 2 6 3 3 9 3 4 12 3 5 15 15 માંથી 15 જાય તો 0 ફ્રેન્ડ્સ હવે અહીંયા 0 હોય તો એને જ્યારે નીચે શેષમાં લાવીજી તો જ્યારે શેષમાં એક 0 આવે ત્યારે એ 0 ને ક્યાં લઈ જવાનો ભાગમાં પણ 0 જ પડે ભાગમાં પડી શૂન એટલે કે કેટલો જવાબ આવ્યો 50 એટલે કે 50 કિગ્રા એક ચોખાની ગુણનો વજન છે પછી ફ્રેન્ડ્સ તમને બાજરીની ગુણ તો બાજરીની ગુણમાં ફ્રેન્ડ્સ તમને વજન આપેલો છે નંગ આપેલા છે પણ કુલ વજન નથી આપેલો તો તમે ત્રિરાશી મૂકીને કઈ રીતે શોધશો તેને બાજરીની ગુણમાં ફ્રેન્ડ્સ આપણે જોઈએ તમને નંગ કેટલા કીધા છે એક નંગે કેટલો વજન કીધો છે એક નંગે 50 કિગ્રા નંગ એકે વજન 50 કિગ્રા તો 4 નંગે નંગ તમને આપેલા છે 4 નંગે કુલ વજન કેટલું થાય તો 4 નંગે કુલ કેટલું વજન થાય તો ફ્રેન્ડ્સ એના માટે જોઈશું આપણે 50 ગુણ્યા 4 ભાગ્યા 1 તો ફ્રેન્ડ્સ 5 20 અને 0 નો 1 0 એટલે કે
520 એટલે કે કેટલું થયું ફ્રેન્ડ્સ 200 કિગ્રા કેટલું 200 કિગ્રા તો ફ્રેન્ડ્સ તમને જ્યારે વજન નામ કે કુલ વજન નું આપેલું હોય ત્યારે આ જ મેથડ થી તમારે ગોતવાનું રહેશે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આ એક જ મેથડ થી આપણે ગોતવાનું છે ફ્રેન્ડ્સ પછી આપણને આગળ આપેલું છે એડિશન ઓફ વેઇટ એડિશન એટલે ફ્રેન્ડ્સ સરવાળા ઓફ વેઇટ વેઇટ એટલે વજન વજન એટલે વેઇટ વજન નો સરવાળો કરો તો ફ્રેન્ડ્સ તમને અહીંયા વજન આપેલો છે શું આપેલો છે ફ્રેન્ડ્સ 14 કિગ્રા કિગ્રા એટલે કિલોગ્રામ 14 કિગ્રા અને 26 કિગ્રા એનો તમારે એડિશન કરવાનો છે તો પહેલા 14 કિગ્રા લખીશું પાછળ કિગ્રા પણ લખવું ફરજિયાત છે 14 કિગ્રા અને 26 કિગ્રા ક્યાં લખીશું નીચે એડિશન કરવાનો છે એટલે કે 6 ને 4 10 નો 0 વધીએ 2 3 ને 4 એટલે કે જવાબમાં પણ બાજુમાં લખીશું કિલોગ્રામ તો ફ્રેન્ડ્સ આ જ મેથડ થી તમારે આગળનો સમ પણ કરવાનો છે 37 કિગ્રા અને 45 કિગ્રા સાથે 5 12 નો બગડો વધીએ 4 ને 4 8 એટલે કે 82 કિગ્રા તો ફ્રેન્ડ્સ ખાસ તો આપણે મેથડ યાદ રાખીશું સો થેન્ક યુ ફ્રેન્ડ્સ